લેવાય, પંખી પારે વડા ને નોતર્યા, એને પંખી પારે વડા ને નોતર્યા. સન્માન હાલો ને કીડી બાઈ ની જાન માં, હાલો રે કીડી બાઈ ની જાન ની જાનમાં.
तेरे बांध्या गले ढोलका घोड़े बांध्या पगे घुघरा रे काकीरे बांधी छे कटा तेरे बांध्या गले ढोलका जानमा
हलो हलो रेकड़ी बाईनी जान माँ, हलो हलो रेकड़ी बाईनी जान माँ, हलो हलो रेकड़ी बाईनी जान माँ, हलो हलो रेकड़ी बाईनी जान माँ। बोलो सद्गुरुदेव ने जय, बोलो भोजल राम बापा ने जय, बोलो सद्गुरुदेव ने जय, बोलो भोजल राम बापा ने जय। आओ आओ मारो बापला। जय भोजल राम बापा, जय भोजल राम बापा, जय भोजल राम बापा। आओ आओ मारो बापला। आओ भक्तो, क्या गाम थी संगली ना आवो छो बापा? बापा, अमे सौ रावणा गामे थी आवीए छीए। भोजलराम बापा ए अमारा मननी मनोकामना पूर्ण करी। हाँ पुजारी बापा, भोजलराम बापा तो करुणानी मूर्ति छे अने दयाळु छे। भोजलराम बापा तो गरीबोना बेली छे अने जे कोई बापाना दर्शने आवे एनी मननी मनोकामना पूर्ण थाय छे। હા મારા બાપલા, આ પાવન પવિત્ર ભાગશાળી ફતેપુર ગામની ભૂમિકા, કાઠિયાવાડની ધરતી, પવિત્ર યાત્રા ધામ ભોજલધામ, સદગુરુદેવ ભોજલરામ બાપાની ભૂમિ, આ ભોજલધામ એટલે ભક્ત શ્રી જલારામ બાપા, ભક્ત શ્રી વાલમરામ બાપા, ભક્ત શ્રી તેજારામ બાપા જેવા મહાન સંતોનું ગુરુસ્થાન। અહીંયા વીરપુરના વાસી સંત ભક્ત શ્રી જલારામ બાપાએ તેમના જીવનનો ઘણો સમય ભક્તિ સાધના અને ગુરુ સેવામાં વિતાવ્યો હતો ભાઈ। અહીંયા આ ધરતી ઉપર પૂજ્ય ભોજલરામ બાપાએ 40 વર્ષ સુધી તપસ્યા કરી એવી પવિત્ર ધરતી આ ભોજલધામ, જે ભૂમિ પર સદગુરુદેવ પૂજ્ય ભોજલરામ બાપાએ, પૂજ્ય જલારામ બાપાએ, વાલમરામ બાપાએ જાત મહેનતથી પોતાના હાથે આ ફતેપુર ગામમાં ભોજલધામમાં આશ્રમનો પ્રથમ ઓરડો ચણેલો પોતાના હાથે, જો આવા ત્રણેય સંતો સમર્થ ગુરુ ધરતી ભાગશાળી આ ફતેપુર ગામમાં ધર્મની ધજા ફરકાવતી બધા ભગતની જગ્યા બાપા 200 વર્ષથી જ્યાં બાપાના સ્મૃતિ ચિહ્નોના દર્શન થાય છે, બાપાનો ઢોલિયો પાઘડી માળા અને કંકુ પગલા કુંજાય છે, બાપાના ઢોલિયાની તો ભક્તો માનતા જ કરે છે બાપા। આ ઈ ધરતી છે જ્યાં સ્વયં દ્વારકાધીશ ભગવાન પ્રગટ થયા અને સદગુરુદેવ ભોજલરામ બાપાને બંને ભોજાઓ ઉપર છાપું આપી, શંખ ચક્ર ગદા પદ્મની છાપું આપી। આ ભોજલરામ બાપાની જગ્યા અદભુત છે। આવા પરોપકારી સંતની અમર ગાથા આજે ઘરો ઘરમાં ગવાય છે। ઘણા ભક્તો સંતોએ સંતવાણી લખી, ભજનો લખ્યા, પદો લખ્યા, પ્રભાત્યા લખ્યા, પણ ભોજલરામ બાપાએ ચાબખા લખ્યા। કેવા ભજનો! ચાબખા જેવી, ચાબુક જેવી ચોંટ લાગે, પણ જો સમજાઈ જાય તો જીવનમાં બેડો પાર થઈ જાય। હા કેવા મજાના ચાબખા! પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સપનું છે સંસાર, ધન દોલત ને માલ ખજાના, પુત્ર અને પરિવાર, એમાંથી જાયશ તું એકલો પછી ખાસ જમના માર, પ્રાણિયા ભજી લેને કીર્તાર। ભોજલરામ બાપાએ આવા સાબકા રેચ્યા। અરે બાપા, એ તો આ કળયુગમાં માનવીનો વેમ મટાડ્યો, મેલી વિદ્યા મંત્ર મંત્ર રાડા, આ બધાની શંકા ઉપર ફતેહ મેળવી બાપાએ અને ફતેપુર ગામ વસાવ્યું એવી આ ભોજલધામની પાવન પવિત્ર ભૂમિકા। અરે પૂજારી બાપા, આજે આજે તો અમે ધન્ય ધન્ય થઈ ગયા। અમને તો સાક્ષાત ઈશ્વરના અને ભોજલરામ બાપાના દર્શન થઈ ગયા। અમે તો ઘણા ભાગ્યશાળી છીએ પૂજારી મહારાજ, આજે અમારું જીવન પાવન થઈ ગયું। હા બેન, આ ભોજલરામ બાપાની જગ્યા અદભુત છે। ભોજલરામ બાપાએ જે હનુમાનજી મહારાજની ઉપાસના કરી હતી ને, એ હનુમાનજી મહારાજની મૂર્તિ
આ પ્રસાદીના લીમડા નીચેથી સ્વયંભૂ પ્રગટેલ્યો. આવી દાદાની ભવ્ય ચમત્કારિક મૂર્તિ છે. એ હા હો પૂજારી બાપા, એ આપણા ગુજરાતમાં કે આખા સૌરાષ્ટ્રમાં કોઈ જગ્યાએ આવી વેજંતી માળા ધારણ કરેલી માનવ કદની હનુમાનજી દાદાની મૂર્તિના દર્શન દુર્લભ છે હો. હા મારા બાપલા, હા ભોજલરામ બાપાની જગ્યા અદ્ભુત છે. બાપાની જગ્યામાં પ્રસાદીના લીમડા હેઠેથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટેલું. આજે એ ભગવાન ભોળાનાથનું શિવલિંગ મંદિરમાં પંચાયત સાથે શોભાયમાન છે બાપેલિયા. અરે ગાલોળિયા નદીના પ્રવાહમાં થાળી વહેતી મૂકી તો થાળી હામે પાણી અતરીને આવ્યો, પછી એને મંદિરમાં પધરાવ્યું બાપાએ. હા હા હા, ભોજલરામ બાપા આ મૂર્તિની સેવા પૂજા કરતા, આજે આ મૂર્તિની સેવા પૂજા થાય છે. પણ મારા બાપલા, જ્યારે 1982ના ભયંકર વાવાઝોડામાં એમ કહેવાય છે કે પાણીના પૂર ઉમટ્યા, ધોધ મારી પાણીના વેગને કારણે જમીન ધોવાઈ ગઈ હતી બાપા, પણ એમાં એક અદ્ભુત ઘટના બની. જમીન નીચેથી ધોવાઈ ગયેલી જમીન નીચેથી સૂર્યનારાયણ અને રાંદલ માતાની મૂર્તિ નીકળી આવી, પછી એને મંદિરમાં વાજતે ગાજતે પધરાવી. આજે આપણને આ મૂર્તિના સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાના દર્શન થાય છે. આ ફતેપુર ગામના પાદરમાં ચરણ પાદુકાની દેરી છે, જેમાં ભોજલરામ બાપા અને એમના ઉત્તરાધિકારી મહંતોના પાદુકા એની મેલપા પધરાવેલી છે. એવા ફૂલ સમાધિ મંદિરના જ્યાં દર્શન થાય છે બાપા, આ ભોજલધામને પાદરેથી નીકળતી પવિત્ર ઠેબી નદીમાં ભોજલરામ બાપા નિત્ય સ્નાન કરવા જાતા. જો 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 સંતોની કેવી લીલા છે, એના જીવન કેવા છે. સ્નાન કરવા જાતા તો એમ કહેવાય છે કે ગંગાજીમાં આપ મેળે પ્રગટ થતા. ગંગાજી ભોજા બાપા સ્નાન કરતા. બાપા આજે ત્યાં વીરડો મોજૂદ છે, જેને આપણે ભોજા ભગતનો વીરડો કહીએ છીએ. હોય દી એમાં પાણી ખૂટતું નથી. જ્યારે 1986ના દુકાળમાં પાણી ક્યાંય મળતું નહોતું, આમ જો કુવાના તળીએ કાદવ આવ્યા હતા, નદીએ નીર ખૂટ્યા હતા, એ વખતે આ વીરડો છે ને એમાં પાણી ખૂટ્યું નહોતું. જાણે કે ગંગાજી આપો આપ પ્રગટ થયા. પણ સંતની લીલા કેવી છે, જેટલું પાણી ઉલે છો એટલું નવું પાણી આવે, પાછો વીરડો ભરાઈ જાય. અને મેં કીધું ને જ્યારે દુષ્કાળ પડ્યો ને, પછી વીરલાની ચારે બાજુ કૂવા ગાળવા માટે ખોદકામ કરાવ્યું. 40-40 ફૂટ ખોદકામ કરવા છતાંય પાણી આવ્યું નહીં, ત્યારે ભોજલરામ બાપાના વીરડામાં પાણી ખૂટ્યું નહીં. વિચાર કરીએ, આવા ઘોર કળયુગમાં આવા ચમત્કાર જોઈને આપણને નવાઈ લાગે. બાપા આ તો બધો શ્રદ્ધા ને વિશ્વાસનો વિષય છે, અને આ સદગુરુ દેવનો મહિમા અપરંપાર છે. થાકે મુનિ જન પંડિતા, જેનો વેદ નો પામે પાર. એટલે તો કહી છે કે શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો ભોજલરામ બાપા ભેરે આવશે. ભોજલરામ બાપા ભેરે જો આવશે તો તમને ભવસાગર પાર ઉતારશે. શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો બાપા ભોજલરામ ભેરે આવશે. બાપા સંતોનો મહિમા તો અથાક છે, એમ કહેવાય છે એની કરુણા અપાર છે, સત્ય પ્રસંગ છે. અમને ખબર છે કેવી હકીકત બની. એક ખીચા ગામ અહીંયા બાજુમાં આવ્યું છે, ધારીની બાજુમાં. ન્યાના એક ભગતને બે પગમાં કપાસી, જો શ્રદ્ધાને વિશ્વાસનો વિષય કેવો છે અને પરમાત્મા કેવા દયાળુ છે, સદગુરુ મહારાજ ભોજલરામ બાપા કેવા કૃપાળુ છે, એનો આ દાખલો છે. અનહદ પીડા રહેવાય નહીં, સેવાય નહીં, પગમાં કપાસી એટલે બે પગ ભરેલા, એટલે કાંઈ જીવન એવું થઈ ગયું બેઠાડવું, અને અપાર વેદના, ખૂબ વેદના.
કેવું બને છે? ભગવાન, હે ભગવાન, હે મારા નાથ, હવે આ પગની વેદના સહન નથી થતી મારાથી, શું કરું? અરે રે, મેં કેવા પાપ કર્યા હશે કે આવું ભયંકર દર્દ સહન કરવાનો વારો આવ્યો? આના કરતા તો મરી જાઉં હારું. હે ભગવાન, આ ડગલે ને પગલે મારગ હો હો ગાવનો થાય છે, હવે તો ગામમાં જાઉ તો મને શરમ લાગે છે. આના કરતા તો મોત ને વાલું કરવું વધારે સારું. આના કરતા તો મોત ને વાલું કરવું વધારે સારું. આવો હમજી, ભગત ગામની બજારમાં નીકળ્યા છે, ધીમા ધીમા પગલા માંડતા જાય ધરતીને પૂછી પૂછીને. પણ ગામની બજારમાં એક કરિયાણાની દુકાનેથી સામાન ખરીદીને એક બહેન હામાં મળ્યા. એના હાથમાં ભોજલરામ બાપાનું પુસ્તક હતું. બહેન હામાં મળ્યા ને પણ બને જ કેવું બાપા? કઈ વાત કરશો ખરા? અરે મારી બેન, આ પગમાં પીડા થાય છે. મારા બે પગ આખા કપાસી થી ભરેલા છે બેન, એના દરદ થી પીડાઉ છું. અને હવે તો મરવાનું મન થાય છે બેન. તમે જ કહો કે હવે હું શું કરું. ના ભાઈ ના, આવું ના બોલો. જુઓ, આ ભોજલરામ બાપાનું પુસ્તક હું તમને આપું છું, ફતેપુર થી લાવી છું. હા, ખોટા વિચાર કરવાને, એના કરતા આ બાપાનું પવિત્ર પુસ્તક વાંચજો. હા, ભોજલરામ બાપા સૌ સારાવાના કરશે. ભલે ભલે મારી બેન, ભલે, બહુ હારું. લ્યો ત્યારે, જય ભોજલરામ. જય ભોજલરામ. જય ભોજલરામ કહીને ભાઈ બહેન છૂટા પડ્યા.
ભગત ઘેરે આવે છે, ખોટા વિચાર કરવા કરતા ભોજલરામ બાપાનું પવિત્ર પાવન પુસ્તક વાંચે છે. એમાં જાણે બાપાના જીવનના એને દર્શન થયા. આવા મહાન ભક્ત સંત ભોજલરામ બાપાના પરસા વાંચાણ હૈયું ગદગદ ભરાઈ ગયો. આંખમાં આહુડાના દોરી આવ્યા. હે ભોજલરામ બાપા, આપના પરચા અપરંપાર છે, આપ તો સદગુરુ દેવ છો, આપની દયાનો કોઈ પાર નથી. બાપા બાપા, તમે તો ઘણાના દુઃખ દરદ મટાડ્યા, તો મારા જેવા દુખિયારાના દુઃખ મટાડો બાપા. હે ભોજલરામ બાપા, મારા બે પગની કપાસીના ભયંકર દરદનું દુઃખ તમે મટાડશો ને, તો હું ફતેપુર ભોજલધામમાં પગપાળા આલીને તમારા દર્શન કરવા આવીશ. હે ભોજલરામ બાપા, મારા મનની મનોકામના પૂરણ કરજો બાપા, પૂરણ કરજો. મારું દરદ મટાડજો બાપા, મારું દરદ મટાડજો. આમ ભગતે પગપાળા ચાલીને ફતેપુર જવાની માનતા માની, બાપાનું ભજન કર્યું, ઈશ્વર સ્મરણ કર્યું, આસ્થા રાખી અને શ્રદ્ધાને વિશ્વાસ રાખે તો બેડો પાર થઈ જાય બાપા. એમ એ ખીચા ગામના ભગતનું પગનું દર્દ મટી ગયું બાપા. બે પગમાં જાણે કાંઈ કપાસ્યું થયું જ નથી એવા હાલા પગ થઈ ગયા. બે પગ હારા થઈ ગયા ટૂંકામાં. પછી તો ભગત રાજી થતા થતા ફતેપુર ભોજલ ધામમાં બાપાના દર્શને આવે છે. બાપાને પગે લાગીને ભાવ વિભોર થતા ધન્ય ધન્ય થાય છે. ચિંતા મેલી પરણે આવે રે, મરવા તુને નહીં દે માવો રે. એ ચિંતા મેલી પરણે આવો રે, મરવા તુને નહીં દે માવો રે. છેલી રે થાજો તમે ઉડતા ના બેલી રે, છોગાળા
વાત છે છેલી રે, થાજો તમે ઉડતા ના બેલી રે. પત જાશે રે હરી મારી આશી થાશે રે પ્રભુ તારી પત જાશે રે. કાચબો કહે છે કાચ બીને તું રાખને ધારણ ધીર, કાચબો કહે છે કાચ બીને તું રાખને ધારણ ધીર, આપણને ઉગાર સેવાલો આપણને ઉગાર સેવા તે શું જદુવીર ચિંતા મિલી ચરણે આવો રે મરવા તુને નહીં દે માવો રે, એ ચિંતા મિલી ચરણે આવો રે મરવા તુને નહીં દે માવો રે, એ ચિંતા મિલી ચરણે આવો રે મરવા તુને નહીં દે માવો રે. પૂજારી બાપા, તમારી વાત સાવ સાચી છે. આ ભોજલરામ બાપાના પરચા અપરંપાર છે. મેં પણ સાંભળ્યું છે, ફાટસર ગામવાળા ભગતનો અંતરનાદ બાપાએ સાંભળ્યો, એની મનની ઈચ્છા બાપાએ પૂરી કરી. એ ભાઈની દીકરીને ત્યાં દીકરો નહોતો. હવે આ દીકરા વગરની દીકરીનું જીવન પિતાને બહુ વહમું લાગ્યું હો. પિતાએ દીકરીનું દુઃખ ભાંગવા ભોજલરામ બાપાની માનતા માની. હે ભોજલરામ બાપા, હે ફતેપુર વાળા, ગરીબોના બેલી, અશરણના શરણ, હે બાપા, હે અનાથોના નાથ સદગુરુ, હે ભોજલરામ બાપા, તમારી તમારી દયા અપાર છે. અમારા અમારા ઉપર દયા કરી અમારું દુઃખ મટાડો બાપા. મારી
મારી દીકરીને સાસરે વડાવીએ ઘણો સમય વીતી ગયો, પણ એના ઘરે પાણું બંધાણું નથી. દીકરા વિનાની દીકરીનું જીવન બહુ દુઃખી છે, એ અમારાથી જોવાતું નથી. હે ભોજનરામ બાપા, દયા કરીને મારી દીકરીના ઘરે દીકરો આપો. મારી દીકરીને ઘરે પુત્રનો જન્મ થશે એટલે એના ભારોભાર હાકર તમારા ઢોલીએ ધરશું. યથાશક્તિ માનતા ધરીને પ્રસાદી વેચશું બાપા. હે ભોજનરામ બાપા, મારી દીકરીની વેઢા વાળજો, મારી દીકરીની વેઢા વાળજો. હા ભગતે, શ્રદ્ધા ને વિશ્વાસ રાખી બાપાની માનતા માની તો આ બાજુ સાસરિયામાં દીકરી બાપાની પાસે કંઈક પોતાની વેદના ગાય છે, બાપાને પગે લાગે છે, કેવું બને છે? ભોજનરામ બાપા, મારા પિતાજીની માનતા સફળ થાય અને મારું ઘર હર્યું ભર્યું થાય એવી કૃપા કરજો બાપા, એવી કૃપા કરજો. હે બાપા, દીકરા કે દીકરી વગરનું આંગણું સૂનું સૂનું લાગે છે હવે મને. હે ભોજનરામ બાપા, મારા ભવના મેળા ભાંગજો, મારા ભવના મેળા ભાંગજો બાપા, ભવના મેળા ભાંગજો.
જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડીક ન રાખે મારા ભાઈ. આ તો સ્વાર્થની દુનિયા છે, સ્વાર્થ છે ત્યાં લગી હો હોના હગા છે, બાકી કોઈ કોઈનો કોઈ ભાવ ન પૂછે બાપા. પણ સંતોની ગતિ ન્યારી છે. ભગતે શ્રદ્ધાને વિશ્વાસ રાખ્યો, દીકરીને પણ વિશ્વાસ આવ્યો. પછી વિશ્વાસથી તો આપણે કહીને વાણ કરી જાય. ભોજલરામ બાપાની દયા થઈ. થોડાક દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા છે. દીકરીના સાસરિયામાંથી સારા સમાચાર આવ્યા બાપના ઘેરે. દીકરીને સારા દિવસો રહ્યા છે, એને પૂરા 9 મહિને. દીકરીના કુખે દેવના સકળ જેવા દીકરાનો જન્મ થયો. એને હોળિયામાં ઘૂઘવા કરે છે દીકરો. પછી તો ધીરે ધીરે એ દીકરોનું બચપણ છે, પણ પગે લગાડવા જાવો છે, બાપાને માનતા ધરવા જાવું છે. દીકરાની ભારોભાર સાંકર બાપાના ઢોલીએ ધરી અને બાપાના પગે લાગવા હવ આવે છે. બાપાના દર્શન કરી અને હવ ધન્ય ધન્ય થઈ ગયા. આમ ભોજલરામ બાપાએ ઘણી દીકરીઓના દુઃખ ભાંગ્યા બાપા. આવા પરોપકારી મહાન ભક્ત સંત ભોજલરામ બાપાનો મહિમા અપાર છે. અરે બાપા, ભોજલરામ બાપા તો હાજરા હજુર છે. જુઓ બાપા, ભક્તોના કેવા કામ કરે છે. રાજકોટની પાસે માધાપર ગામનો આ પ્રસંગ છે, તમને માન્યામાં નહીં આવે. આજના આવા કળયુગમાં, આવા હળા કળયુગમાં આવું બનતું છે? હા બને બાપા, બને બને. જો સંતની કૃપા થાય તો કાંઈ અશક્ય નથી. અડગ મન હોય તો ઈશ્વર જરૂર મદદ કરે છે બાપા. સંતને કરુણા ઉપજે અને ભક્તનું દુઃખ ભાંગે એનો આ દાખલો છે. એ ભગતનું દુઃખ કેવું હતું જો મારા બાપલિયા એ માધાપર ગામમાં કેવું બને છે. હે ભગવાન, હે ભગવાન. હે રામ રામ, રામ રામ. હે રામ રામ ભાઈ, રામ રામ. આ તમારા પગને કેમ છે હવે? હવે આ પગની પીડા સહન નથી થતી ભાઈ. ઘણી દવા કરી, દવાખાના બદલાવ્યા, પણ કાંઈ ફેર પડતો નથી. શું કરવું ભાઈ? અરે ભલા માણા, એ કોઈ મોટા દવાખાને સર્જન ને બતાવો, એ હાવ હારાવાના થઈ રહેશે. લ્યો, હારાવાના હું થાય ભાઈ? મોટા ડોક્ટર ને બતાવ્યું, ફોટો પડાવ્યો, તો ડોક્ટરે કીધું કે આ પગ કપાવવો પડશે. નહીં તો આખા પગમાં સડવો પડશે ભાઈ. છેવટે તો મારો પગ કપાવવો જ પડશે. એટલે કાલે હવારે આ પગનું ઓપરેશન કરાવવા જવાનું નક્કી કર્યું છે. પછી જેવી ઈશ્વરની મરજી. અરે ભાઈ, એ મારું માનો ને, તો એક વાત કરું? હા બોલો ને ભાઈ, શું વાત છે? એ સાંભળો, એ ફતેપુર ગામમાં ભોજલરામ બાપા સાક્ષાત છે. હા એ બાપાના આશીર્વાદે કેટલાય માનવીના દુઃખ દૂર થયા છે. લ્યો, તો મારું દુઃખે મટી જાહે? આહા જરૂર, એ બાપા જરૂર તમારું દુઃખ મટાડશે. લ્યો, એ તમે છે ને, એ ભોજલરામ બાપાના દર્શનની માનતા રાખો, એટલે તમને હાવ હારાવાના થઈ જશે. હા ભાઈ, ભલે ભલે, તમે જેમ કયો એમ. હે સદગુરુ દેવ, ભોજલરામ બાપા તમે તો કરુણાના સાગર છો બાપા, તમે સમર્થ સંત ભગવાન છો બાપા. તમે તમે ઘણા દુખિયાના દુઃખ મટાડ્યા છે, તો મારું દુઃખ મટાડશો ને બાપા? હે ભોજલરામ બાપા, તમે મારું દુઃખ મટાડજો બાપા. મારો પગ હાજો થઈ જાય ને બાપા, એટલે હું પગે હાલીને તમારા દર્શન કરવા ફતેપુર ગામ આવીશ. બાપા, મારા ઉપર દયા કરીને મારા પગની પીડા મટાડજો. હું તમારા ઢોલિયે યથાશક્તિ માનતા ધરવા તમારા દર્શન કરવા ભોજલ ધામમાં આવીશ બાપા. મારા મનની ઈચ્છા પૂરી કરજો બાપા, ઈચ્છા પૂરી કરજો. જય ભોજલરામ બાપા. એ જય ભોજલરામ બાપા. બસ
એ હવે વિશ્વાસ રાખજો અને બાપાના નામનું ભજન કરજો. એ ફતેપુર વાળા ભોજલરામ બાપા તમને નવું જીવન આપશે. લ્યો. ભલે ભલે ભાઈ. જય ભોજલરામ બાપા. જય ભોજલરામ બાપા. નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ જોગ, નામે પાતક સૂટસા અને નામે નાસે રોગ. કળિયુગમાં નામનો મહિમા અપાર છે. આમ એ મધાપરના ભગતે શ્રદ્ધા વિશ્વાસથી બાપાનું નામ સ્મરણ કર્યું અને રાણે બાપાએ એનો હાથ હાંભળ્યો. જે પગને ડોક્ટરોએ કાપવાનું કીધું છું એ પગ હાજો થઈ ગયો. બાપા હો આપણને માન્યામાં ન આવે. બાપા જે પગ ધરતી ઉપર મુકાતો નહોતો એ પગે પટેલ હાલવા મળ્યા. સંત બળે પરમારથી શીતલ વાકો અંગ, તપત બુજાવે ઓરન કી અને દે દે અપનો રંગ. સંત સરિતા અરુ મેઘલા હોતો ચલે બિહંગા ચાલ, પણ રજબ જહાં જહાં જાત હે ત્યાં ત્યાં કરત ન્યાલ. આ ત્રણ સંત સરિતારું મેઘલા જ્યાં જ્યાં જાય ને એને ન્યાલ કરી દે. ભોજલરામ બાપાનું જીવન દર્શન અદભુત છે. હું તો ટુકાણમાં તમને વાત કરું છું બાપલા, બાકી તો દિવસોના દિવસો મહિનાઓના મહિના વર્ષોના વર્ષો વીતી જાય તો હે બાપાના ગુણાનું વાદનો કોઈ પાર આવે નહીં. ધરતી કા કાગઝ કરું કલમ કરું વનરાય, સાત સમુદ્રની શાય કરું તોય સંત ગુણ લીખ્યા ન જાય. બાપાનું જીવન કેવું હતું? ગરવા ગિરનારની છાયામાં જેતપુરની બાજુમાં દેવકી ગાલોળમાં ભોજલરામ બાપાનો જન્મ થયો. બાપા હે બુદ્ધ પૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે ભોજલરામ બાપાનો જન્મ થયો. પિતા કરશનદાસભાઈ અને માતા ગંગામાં. માતા પિતા આવા તેજસ્વી પુત્ર રતનના આગમનથી ખૂબ રાજી રાજી થયા. એને આખા લેવા પટેલના પરિવારમાં હરખની હેલી ચડી આનંદ આનંદ વર્તાણો છે. આવું તેજ બાપાની જન્મભૂમિ ભલે દેવકી ગાલોળ, પરંતુ અમરેલી પાસેના ફતેપુર ગામને બાપાએ કર્મભૂમિ બનાવી. કારણ રાજાશાહીના વખતમાં ખેડૂતો ખેતી કરવા એક ગામેથી બીજા ગામે જતા. બાપા જ્યાં ગાંધે ત્યાં ગરા એ કહેવત પ્રમાણે, જ્યાં સારો વરસાદ હોય, જ્યાં રાજા અને રાજની વ્યવસ્થા સારી હોય ત્યાં જઈને ખેડૂતો વસવાટ કરતા. આવા જ કોઈ કારણોસર આ કુટુંબ દેવકી ગાલોળથી નીકળ્યું. એ વખતે વડોદરાના રાજ્યના એમ કહેવાય છે કે અમરેલી શહેર વડોદરા રાજનું, એ અમરેલી શહેરથી 3 માઇલ દૂર ચકરગઢ ગામે નારાયણ બાપા ધોરાજીયા એટલે ભોજા બાપાના માસ્યાય ભાઈ થાતા એ રહેતા. પણ ભોજલરામ બાપાને કોઈ શાંત સ્થળમાં કોઈ એવી ભાગશાળી ભૂમિકા ઉપર આશ્રમ બાંધીને ભક્તિ કરવાની તાલાવેલી જાગી. બાપા જેના રૂવે રૂવે ભક્તિના બીજ રૂપ્યા છે. અમરેલીની દક્ષિણમાં 2 માઇલના અંતરે એક સરસ મજાનો હરિયાળો ટીંબો જોયો બાપાએ. હો લીલો સમ ટીંબો એકદમ શાંત જગ્યા. લીલી વંદરાયું ખીલી ઉઠી છે, જાણે કેહુડાએ ધરતી ઉપર કામણ પાથરા છે. આવી શાંત જગ્યામાં બાપાએ આશ્રમ બાંધ્યો. પછી તો મારા બાપલા આવી નિરંજન ભૂમિ ઉપર એ શાંત જગ્યામાં હરિકીર્તનના સ્વર મળ્યા ગુંજવા. હો બાપાના ધીરે 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 ભક્તો દર્શને આવવા મળ્યા. સંત શું ન કરી શકે, ભક્તોનો મેળાવડો મળ્યો થવા, પછી તો ઉત્સવ ઉજવાય, ભજન સત્સંગ થાય. આમ બાપાના આશ્રમે માનવ મહેરામણ ઉમટ્યો. ભક્ત મંડળના ટોળે ટોળા સાધુ સંત અભ્યાગત આવે ને જાય, જ્યાં ટુકડો જ્યાં હરી ઢુકડો. આવી રીતે બાપાએ લોકોના એ માણસોના વેમ ઉપર ફતે મેળવી. કેવો વેમ? ક્યાં જગ્યાએ આશ્રમ બાંધ્યો ને એ જગ્યા ઉપર ફતેપુર ગામ વસાયું. વેમ ભાંગ્યો નકરા ભયંકર જગ્યા.
ફતેપુર ગામ વસાવ્યું અને ઘણા લોકોએ વસવાટ કર્યો, નકર આ જગ્યાએ પહેલા કોઈ આવતું નહીં. કારણ કે એની એક માન્યતા હતી કે આ જગ્યામાં કોઈએ વસવાટ કરવો નહીં. એ વખતના લોકો એવું માનતા કે આ ટીંબા ઉપર ભૂતાવળ થાય છે, એટલે કોઈ માણસ અહીંયા જતા નહીં, અને કદાચ જાય તો રાત પડે એ પહેલા એ જગ્યા એ ટીંબો છોડી દેતા. આ વાત ભોજલરામ બાપાને ખબર પડી. આ વાત નહીં, આ વાત સાંભળીને બાપાને બહુ દુઃખ થયું, પછી જ અહીંયા આવેલા. બાપાએ માણસોના આ જગતના લોકોના વહેમને દૂર કરવા માટે આવી જગ્યા ઉપર આશ્રમ બાંધ્યો. આજ આપણે બેઠા છીએ ને આશ્રમમાં. કોઈ ભક્તો એમ કહે છે કે બાપાએ ભૂત ઉપર ફતેહ કરી, પણ લોકો અહીંયા આવીને વસવાટ કરવા લાગ્યા. ધીમે ધીમે આ આશ્રમ અમરેલી જિલ્લાનું ભોજલ ધામ બની ગયું. બાપા જો આ સંતોની ભૂમિ એની અકળ ગતિ. ભોજલરામ બાપાના બે સમર્થ શિષ્ય થઈ ગયા, એક જલારામ બાપા અને બીજા વાલમરામ બાપા. બાપાના વખતમાં એકવાર ફતેપુરમાં મોટો મેળો ભરાણો. જો સત્ય પ્રસંગ છે, જુઓ 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 સંતોના જીવન જુઓ. એમાં હજારો સંતો ભક્તો મહંતો પધાર્યા. એ સંતો ભક્તોને જમાડવાની જવાબદારી એની આગેવાની જલારામ બાપાના શિરે હતી. નાની ઉંમરના શિષ્ય જલારામ બાપાને વારંવાર શંકા જાતી કે હવે કેમ થાય, રસોઈ પૂરી થાય, ખૂટી જાય, કેમ થાય. એટલે વારા ઘડીએ વારંવાર ભોજલરામ બાપાને પૂછવા જાય કે બાપા શું કરવું, કેમ થાય, હવે શું કરવું. આવું કરતા કરતા આખું કામકાજ મારું કહેવાનું પૂરું થયું. બધા સંતો ભક્તો બધા જમી રહ્યા, રસોઈ ખૂટી નહીં, તો અનગળ થાય. આ તો સંતોનો મહિમા છે, મારા બાપ અહીંયા અન્નપૂર્ણા તો હાજર હાજર હોય. પણ સંતો ભક્તો આ બધા જમી રહ્યા પછી પાછા જલારામ બાપા પૂછવાઈ ગયા ભોજલરામ બાપાને કે બાપા હવે શું કરું. એટલે ભોજલરામ બાપાએ થોડુંક રમૂજમાં કીધું, હસવામાં, કે જા હવે પડ પાટમાં. હવે પાટ એટલે એક તો લાકડાની પાટ થાય હોવાની, ને બીજી પાટ પાણીની ભરેલો ખાડો હોય ને એ પાટ કહેવાય. હવે પડ પાટમાં એમ કીધું, બસ બાપાના મુખેથી નીકળેલા શબ્દ એટલે ગુરુ શબ્દ. ગુરુ શબ્દ એટલે બ્રહ્મ વાક્ય. જલારામ બાપા આખી રાત પાણીમાં જઈને ઊભા રહ્યા, પાણીની પાટમાં. સવારે બાપાને ખબર પડી કે જલારામ તો હાજે જ પાટમાં છે હકીકતમાં. પછી બાપાએ જલારામ બાપાને બોલાવ્યા, આવો ભગત જલારામ. એમ કહીને ગુરુ શિષ્ય બે ભેટી પડ્યા. આવી હતી જલારામ બાપાની ગુરુ ભક્તિ. બીજા શિષ્ય વાલમરામ બાપા ગારિયાધારમાં એ વાલમરામ બાપાની જગ્યા હશે. હે સવાર સાંજ જ્યાં પૂજા અર્ચના થાય છે, ધૂપદીપ થાય છે, સદાવ્રત ચાલે છે, ઉત્સવો ઉજવાય છે, હોમ હવન ધૂપ દીપ, હે જ્યાં બાપા હાજર હાજર છે, ગુરુ પૂનમ ઉજવાય છે. એમ કહેવાય છે કે ગુરુ કરતા શિષ્યો સવાયા. જો બાપા ભોજલરામ બાપા જેવા સમૃદ્ધ જેના ગુરુ હોય એના શિષ્યમાં શું ખામી હોય. આમ આ લેવા પટેલ સમાજમાં આવા મહાન ભક્તો સંતો થયા, જેમ ધોળાની માઇલપા ધના બાપા થયા એને સાક્ષાત ભગવાન મળ્યા, કાળિયો ઠાકર મળ્યા ધના બાપાને, અહીંયા ભોજલરામ બાપા. અને અત્યારે તો લેવા પટેલ સમાજ ઉપર બાપાની ખૂબ દયા છે. બાપા અત્યારે કાગોડ ધામમાં એ ખોડલ ધામમાં જ્યાં માં ભગવતી ખોડલ માનું ભવ્ય મંદિર બની રહ્યું છે. વિશ્વમાં ક્યાંય આવું ખોડિયારમાનું મંદિર તમને જોવા નહીં મળે એવા એના દર્શન નહીં થાય. હમણાં ટૂંક સમયમાં પ્રતિષ્ઠા છે એની. અને લેવા પટેલ સમાજ તો ભાગશાળ છે બાપા, જેની માથે માં ખોડિયારના બે હાથ છે. એ ખોડલ ધામ જ્યાં માં ખોડિયારનું મંદિર બન્યું છે એના ટ્રસ્ટી એના પ્રમુખ શ્રી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ, એમના મુખેથી પણ મેં ભોજલરામ બાપાના ગુણાનું વાદ સાંભળ્યા છે. જ્યારે મંદિરે માનો મેરામણ ઉમટ્યો હતો ને બાપા ખોડલ ધામમાં, ત્યારે ભાઈ શ્રી નરેશભાઈ
બહુ મજાનું બોલ્યા હતા બાપાના જીવન વિશે, આપણે સાંભળીએ નરેશભાઈને જો. સંત શ્રી ભોજલરામ બાપા લેવા પટેલ સમાજમાં મહાન સંત થઈ ગયા. તેઓએ જે ધર્મની પ્રથા અને ધર્મનો સંદેશ આખા સૌરાષ્ટ્રમાં આપેલો છે, એવો કદાચ આવો સંદેશ બીજા પ્રદેશોમાં આજ સુધી મેળો નહીં હોય. બાપાએ જેના ખૂબ જ પ્રસરિત થયેલા ચાપકા કહેવાય, એ ચાપકા જીવનની અંદર જો એક વખત મનુષ્ય ઉતારી દે તો મનુષ્યનો ઉદ્ધાર થઈ જાય. અને આજની જે દુનિયાની અંદર ભાગદોડ અને પ્રશ્નો છે, એ પ્રશ્નોનો નિકાલ બાપાના ચાપકાથી જ ફક્ત મળી શકે એમ છે. ત્યારે આવા મોટા મહાન સંત સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ભલે લેવા પટેલ સમાજની અંદર તેઓનો જન્મ થયો, પણ એને ઘણા બધા શિષ્યો પણ આપ્યા અને આખા સૌરાષ્ટ્રને અને ભારત દેશને એક ધર્મનો સંદેશ આપ્યો. ભોજરામ બાપાના જીવનની જો વાત કરી તો એમાંથી સાદગી અને ધર્મનો સંદેશ મળે છે. સાથે સાથે બાપાએ ઘણી બધી સંગઠનની પણ વાત કરી છે, અને સંગઠન કોઈ પણ સમાજનું સંગઠન મજબૂત થાય એમાં દેશની પ્રગતિ હોય છે, એવો પણ બાપાએ એક મેસેજ આપેલો છે. ત્યારે આજે ભોજલરામ બાપાના જે પણ કાર્યક્રમો થતા હોય અથવા તો તેનું મંદિર નિર્માણ થતું હોય, ત્યારે મારી સમાજને અને આખા સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ અંગતથી અપીલ છે કે આ બાપાની એના પછીની જે બધી પ્રવૃત્તિઓ છે એમાં ખૂબ જ દિલથી અને ઉદારતાથી સાથ સહકાર આપે. કારણ કે આજની દુનિયાની અંદર સંત ભોજલરામ બાપા જેવી વ્યક્તિ મેળવવી તો મુશ્કેલ જ છે, પણ એને સાંભળવાનો પણ લોકોને સમય નથી, એના ચાપકા વાંચવાનો લોકોને સમય નથી. તો થોડું કાંઈ નહીં તો ફૂલ નહીં ફૂલની પાખડી જેટલું પણ બાપામાંથી થોડું મનુષ્ય લઈ શકે તો એ કરવાની તાકી જરૂર છે. અને ભોજલરામ બાપાના મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે તેના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય ભોજલરામ બાપા. આવું મજાનું ખોડલ ધામ ભાઈ શ્રી નરેશભાઈ બહુ મજાનું બોલ્યા બાપાના જીવન વિશે. હવે તો બાપાની ભોજલરામ બાપાની પણ પધરામણીના પ્રતિષ્ઠા થવાની છે ખોડલ ધામમાં. બાપા બાપાનો મહિમા તો અથાગ છે. આજે તો આ ફતેપુર ગામમાં ભોજલ ધામમાં ધર્મની ધજા લહેરાય છે, હજારો ભક્તો બાપાના દર્શને આવે છે. આ જગ્યામાં ઘણી સેવામય પ્રવૃત્તિઓ થાય છે, જ્યાં બે ટેમ હરિહરની હાકલું પડે છે, સદાવ્રત હાલે છે. બાપા અહીંયા આ જગ્યામાં દર પૂનમ ઉજવાય છે, બાપાની પૂનમ ભરવા ઘણાય ભક્તો દૂર દૂરથી આવે છે, યજ્ઞ થાય છે. એન સવાર સાંજ જ્યાં ભોજનરામ બાપાની આરતીઓ થાય છે. હાલો આપણે હવ ભાગશાળી છીએ આજ તો, હાલો મારા બાપના હવ સાથે મળી અને બાપાની આરતી કરીએ, બાપાની આરતીના આપણને દર્શન થઈ જાય. હાલો મારા બાપલા. સદગુરુ દેવની જય. બોલો ભોજનરામ બાપાની જય.
ના